Good morning friends. તો ચાલો હવે આપણે આપણા સ્વાધ્યાય સોરી ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળમાં સ્વાધ્યાય 6.1 પર આવી ગયા છે. બરાબર છે? ચલો જો સ્વાધ્યાય 6.1 પહેલો પ્રશ્ન. હવે આ જે સ્વાધ્યાય 6.1 છે ને એમાં ઘણી બધી વસ્તુ એવી છે કે જે આપણે યાદ રાખવા અથવા તો પ્રયત્ન કરવાની જે પ્રવૃત્તિઓ હતી ને તો એ પ્રયત્ન કરવામાં દાખલાઓ જે જોઈ ગયા એમાંના ઘણા બધા રિપીટ થાય છે. બરાબર છે? જેમ કે પહેલો જ પ્રશ્ન જુઓ એનું મથાળું મેં બુક સાથે લઈ લેજો. જો તમારી પાસે ચોપડે તમને ના લીધી હોય તો ચોપડે જરા હાથમાં લઈ લેજો. સ્વાધ્યાય 6.1 ખોલો. પહેલો પ્રશ્ન મથાળામાં આવેલો છે કે નીચે આ બધી જે સંખ્યાઓ આપેલી છે તે સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળે એ લખવાનો છે. હવે આ વસ્તુની ચર્ચા આપણે પ્રયત્ન કરવાના દાખલામાં પણ ગણી ગયા છે. પાછી આવે છે તો પાછી એક વખત ફરીથી જોઈ લઈએ. જેમ કે દાખલો નંબર પહેલો રકમ છે 81. સવાલ છે કે 81 નો વર્ગ કરો તો એકમના અંકમાં શું મળે. તો તરત જ આપણને જવાબ ખબર છે કે 1 મળે. બરાબર ને? તો જો લખીએ જ આપણે કે ભાઈ 81 આ જે સંખ્યા છે એમાં એકમનો અંક 1 છે. બરાબર છે? હવે એકમનો અંક 1 છે તો શું કરો? 1 નો વર્ગ કરો. 1 નો વર્ગ કરો એટલે 1 ગુણ્યા 1 1 થાય. 1 નો વર્ગમાં પાછળ એકમનો અંક 1 આવે એટલે જવાબ લખીએ કે ભાઈ 81 ના વર્ગમાં એકમનો અંક કોણ આવશે? 1 મળે. પહેલી રકમના જવાબ કઈ રીતે લખવાનો તમને મેં સમજાવી દીધો હોય તો ત્યાર પછીની લાગ લગાડ 10 રકમો આવી રહી છે. બધાના જવાબ આપણે એકદમ આરામથી લખીશું. ખાસ સમજી લેજો બધામાં હું જવાબ કઈ રીતે લખવાનો તે આ પરથી બોલી જાઉં છું. બીજી રકમ છે 272. શું લખીશું? તો 272 માં એકમનો અંક 2 છે એટલે 2 ગુણ્યા 2 કરો 2 નો વર્ગ 2 નું 4 થાય માટે આનો એકમનો અંક 4. આપણે કરી જ ગયેલા છે. 799 માં પાછળ 9 છે. 799 માં એકમનો અંક 9 છે. 9 છે તો 9 નવા માં 81 થાય. 9 નવા માં 81 એટલે એકમનો અંક 1 મળે. 3 છે તો 3 નો વર્ગ 9 થાય એકમનો અંક 9. આ રકમનો પાછળ 4 છે. 4 નો વર્ગ 16 એટલે જવાબમાં એકમનો અંક 6. આ રકમમાં 7 નો વર્ગ 49 એટલે કે 9. 8 નો વર્ગ 64 થાય એટલે એકમનો અંક 4. 0 એટલે 0 જ આવે એકમનો વર્ગ કરીએ તો. આ રકમમાં 6 છે તો 6 નો વર્ગ 36 થાય. 36 માં એકમનો અંક 6. 5 છે 5 એકમનો અંક 5 છે. 5 નો વર્ગ 25 એટલે વર્ગ કરવાથી મોટી સંખ્યાનો એકમનો અંક 5 જ થવાનો. કારણ કે 25 5 નો વર્ગ 25 થાય તો એમાં એકમનો અંક 5 જ આવે. ખ્યાલ આવે છે? આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર 2 લઈએ. સવાલ છે કે ભાઈ પહેલા તો આપણે મથાળો વાંચવાનો. પ્રશ્ન નંબર 2 બુક માં આવી જાવ. પાછા જો બુક ની અંદર લખેલું છે કે નીચે અમુક રકમો આપેલી છે એ રકમો એ જે રકમો છે એમ કે છે કે હું કઈ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે નીચે આપેલી રકમ જે છે એનું વર્ગમૂળ નથી નીકળતું. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો જ્યારે આ ચેપ્ટર શરૂ કરેલું આ ચેપ્ટરનો જે પહેલો પાઠ બનાવેલો એ પહેલા પાઠમાં આપણે યાદ રાખવામાં લખેલું હતું કે જે સંખ્યામાં પાછળ એકમનો અંક 1 4 6 9 કે 0 પૈકી કઈ હોય ને તો એ સંખ્યાનો કદાચ વર્ગમૂળ નીકળી શકે અથવા તો ના પણ નીકળે. યાદ છે વસ્તુ? જો તમે આ વસ્તુ ના સમજ્યા હોય પહેલા પાઠની અંદર આ વસ્તુ ના સમજ્યા હોય તો એકવાર ફરીથી વિડિયો રિવાઇન્ડ જોઈ લો અને ત્યાર પછી તમે આ સમજવાનું કામ ચાલુ કરજો. ખ્યાલ આવે છે? એકમના અંક તરીકે 1 4 6 9 કે 0 હોય તો વર્ગમૂળ નીકળી શકે અથવા ના પણ નીકળે. પણ એટલી ગેરંટી કે એકમના અંકમાં 2 3 7 કે 8 હોય તો વર્ગમૂળ નહીં નીકળે નહીં નીકળે ને નહીં નીકળે. જે આપેલી રકમ છે જુઓ 1057 એમાં પાછળનો અંક 7. એકમનો અંક 7 છે એ આ પૈકી એક પણ આવતો નથી. અહીંયા 7 નથી. મતલબ કે સ્પષ્ટ થાય છે કે 1057 પૂર્ણ વર્ગ નથી. રકમ નંબર 2 એકમનો અંક 3. શું લખશો કે ભાઈ આ રકમમાં એકમનો અંક 3 છે કે જે 1 4 6 9 કે 0 પૈકીનો આવતો નથી એટલે આ જે રકમ છે પૂર્ણ વર્ગ નથી. આ જગ્યા પર એકમનો અંક 8 છે જે આ પૈકી નો એક પણ અંક નથી. મતલબ કે આનો પણ વર્ગમૂળ નહીં. આમાં એકમનો અંક 2 છે જે આ પૈકી નો નથી એટલે આનો વર્ગમૂળ નહીં. એટલે લખતા આવડશે તમને. બરાબર છે? આ
આગળ વધી હવે આ આ ખાસ સમજો છે જુઓ 64000 જરા ચેક કરો કે પાછળ કેટલા શૂન્ય છે તે ચેક કરો તમે જો શકશો કે પાછળ 3 શૂન્ય છે બોલો 3 શૂન્ય હોય તો વર્ગમૂળ નીકળે આ રકમ યાદ રાખો તમને મેં આ ચેપ્ટરના પહેલા જ પાઠમાં એવું સમજાવ્યું છે કે કોઈ સંખ્યાની પાછળ એક શૂન્ય હોય જેમ કે 10 એક શૂન્ય હોય તો આનો વર્ગ કરો 100 થાય એક શૂન્યના ડબલ શૂન્ય થાય એક કા ડબલ ધારો કે 100 લો તો 100 ને 2 શૂન્ય છે આનો વર્ગ કરો તો ડબલ શૂન્ય હોય તો 4 શૂન્ય થઈ જશે મતલબ કે 2 શૂન્યની રકમ હોય તો વર્ગમૂળ નીકળે પછી 4 શૂન્યની રકમ હોય તો વર્ગમૂળ નીકળે 2 શૂન્ય હોય રકમનો વર્ગમૂળ કાઢો જવાબમાં પાછળ 1 શૂન્ય આવે 4 શૂન્ય હોય વર્ગમૂળ કાઢો એ રકમનો જવાબમાં પાછળ 2 શૂન્ય આવે હવે મારી જે રકમ આપેલી છે એના પાછળ 3 શૂન્ય છે 3 શૂન્ય છે તો બોલો આરામથી કહી શકે કે આ સંખ્યામાં પાછળ 3 અંક શૂન્ય હોવાથી આનો વર્ગમૂળ નહીં નીકળે ખાસ લખતા સમજો 64000 આની પાછળ ના 3 અંક શૂન્ય હોવાથી વર્ગમૂળ નીકળશે નહીં આટલું જ લખો 2 શૂન્ય હોય તો વર્ગમૂળ નીકળે 4 શૂન્ય હોય તો વર્ગમૂળ નીકળે 6 શૂન્ય હોય તો નીકળે 1 શૂન્યની રકમ હોય વર્ગમૂળ ના નીકળે 3 શૂન્યની રકમ હોય 5 શૂન્યની રકમ હોય 7 શૂન્યની રકમ હોય વર્ગમૂળ ક્યારેય નીકળે નહીં દિવાલમાં સાચી વસ્તુ આગળ વધીએ પાછળનો અંક 2 છે જે આ પૈકીનો નથી એટલે આનો વર્ગમૂળ નહીં નીકળે ચેક કરો પાછળના 3 અંક શૂન્ય હોવાથી વર્ગમૂળ નહીં નીકળે પાછળ ફક્ત એક જ શૂન્ય હોવાથી વર્ગમૂળ નીકળે તો આ સાથે પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન સંખ્યા 6.1 તો કમ્પ્લીટ થાય છે આગળ વધીએ નવો પ્રશ્ન લઈએ પ્રશ્ન નંબર 3 જે પણ આપણે પ્રયત્ન કરવામાં મળી ગયા છે પ્રશ્ન છે એટલે મથાળું છે પ્રશ્ન નંબર 3 બુકમાં જુઓ મથાળું એવું છે કે નીચે આપેલી સંખ્યા હોય કે કઈ સંખ્યાનો વર્ગ એકે સંખ્યા આવશે અને કઈ સંખ્યાનો વર્ગ બેકે સંખ્યા આવે એ લખવાનું છે તો તમને લોજિક આપેલું છે કે એકે સંખ્યાનો વર્ગ એકે થાય બેકે સંખ્યાનો વર્ગ બેકે થાય એ પ્રમાણે જોવા જઈએ તો 431 કેવી સંખ્યા છે ભાઈ એક પાછળ એક છે 431 એક સંખ્યા હોવાથી એનો વર્ગ એક સંખ્યા થાય બીજી રકમ છે 28 26 પાછળ 6 છે એટલે બે કે સંખ્યા આ બે કે સંખ્યા છે એનો વર્ગ બે કે સંખ્યા થાય તો તમે ચાર દાખલા આવશે બે એમ ગણાવ્યા બે જાતે કરી શકો ત્રણ નંબર રકમ જો પાછળ 9 છે મતલબ કે એક સંખ્યા છે એક સંખ્યા છે મતલબ એનો વર્ગ એક સંખ્યા થાય જો આગળ વધે પાછળ ચાળે એટલે બે કે સંખ્યા છે તો બે કે સંખ્યાનો વર્ગ કરીએ બે કે સંખ્યા પાછળ પાછળ મને મળે કેટલો ઈઝી છે તો ત્રણ પ્રશ્ન ફટાફટ થાય આગળ વધીએ પ્રશ્ન નંબર 4 આવે છે જેમાં તમારે પેટર્ન સમજવાની છે તો વિદ્યાર્થી મિત્રો હવે પેટર્ન આપણે પ્રયત્ન કરવાનો દાખલામાં પણ આવતી હશે બરાબર ચાલો પેટર્ન સમજીએ અને જવાબ લખીએ ફટાફટ પેટર્નમાં એવું કીધું છે 11 નો વર્ગ 121 વર્ગ કઈ રીતે થયેલો છે તમે ખાસ જોતા રહેજો વચ્ચે હું શૂન્ય લખી દઉં એટલે કે 101 રકમ કરો આમાં તો તમે બે એકડા દેખાય છે ઓકે તો આનો વર્ગ કરો તો 10 20 1 એટલે વચ્ચે એક એક શૂન્ય મળી જાય જો વચ્ચે એક શૂન્ય હોય ને તો આ 1 2 અને 1 જ આવે 1 2 1 પણ આ બંનેની વચ્ચે એક શૂન્ય હોય 2 અને 1 ની વચ્ચે એક શૂન્ય હજુ આગળ વધો જો હવે આ 1 અને આ 1 ની વચ્ચે તો પહેલા એક પણ શૂન્ય નહી હતો જવાબ આવ્યો 121 વચ્ચે એક શૂન્ય ભરી દીધો જવાબ આવ્યો 121 માં વચ્ચે એક એક શૂન્ય ભરી દીધો હવે જો 1000 એટલે વચ્ચે બે શૂન્ય ભરેલા છે એટલે જવાબ 121 માં જ આવે પણ 1 અને 2 ની વચ્ચે આ જગ્યા પર બે શૂન્ય ભરી દીધા એટલે આપણે વચ્ચે બે ઝીરો લખવાના પછી બે લખવાનો પછી બે ઝીરો લખવાના પછી એટલે ટૂંકમાં તમારે વર્ગ આરામથી પેટર્ન પ્રમાણે લખી શકાય તમારે ગુણાકાર કરવાની જરૂર નહીં પડે હવે જો આ 1 અને આ 1 ની વચ્ચે તમે ચેક કરો 4 શૂન્ય મળી છે એટલે આનો વર્ગ હવે મને આ પેટર્ન પરથી આવી જવો જોઈએ કે પહેલા 1 આવે વચ્ચે 4 શૂન્ય ઉમેરેલા છે એટલે તમારે 4 0 કરી દેવાના એટલે 4 0 ત્યાર પછી 2 લખવાનો ત્યાર પછી ફરીથી 4 શૂન્ય પાડીશું 1 2 3 4 અને ત્યાર પછી આપણે લખીશું 1 તો ભાઈ આ રકમનો વર્ગ આ ગુણાકાર કર્યા વગર પેટર્ન પરથી સમજીને લખી શકીએ એવી રીતે આ સંખ્યા જુઓ આમાં છે ને આ એક અને પહેલા છેલ્લો અને પહેલા એક ની વચ્ચે 1 2 3 4 5 6 6 શૂન્ય ભરેલા છે તો એક કામ કરો પહેલા આનો વર્ગ કરો તો 1 લખો
ત્યારપછી 6 શૂન્ય લખીએ 1 2 3 4 5 6 શૂન્ય ત્યારપછી 2 ત્યારપછી ફરીથી 6 શૂન્ય લખીએ 1 2 3 4 5 6 શૂન્ય અને ત્યારબાદ છેલ્લે 1 તો આ સંખ્યાનો વર્ગ આ પેટર્ન પ્રમાણે ફટાફટ ફટાફટ લખો આગળ વધીએ ચોથો પ્રશ્ન પૂરો થાય છે પાંચમા પ્રશ્નમાં પણ સેમ વસ્તુ કરવાની છે કે પેટર્ન સમજો જવાબ લખો पैटर्न इंग्लिश शब्द है એનું ગુજરાતી કરે તો તરાહ થાય છે બરાબર છે ચલો જુઓ 11 11 નો વર્ગ કરીએ એટલે 121 થાય 121 જે તો ઉપર બનો ત્યાર પછી જુઓ વચ્ચે એક શૂન્ય ભરી દીધો એટલે આપણે ખ્યાલ છે કે 1020 પર એ 121 ની વચ્ચે એક ઝીરો ભરી દીધો પણ હવે છે ને આના કરતા લોજિક કે અલગ છે તમે જો આમાં વચ્ચે શૂન્ય ઉમેરતા હતા હવે આમાં ચેક કરો જો શું આવ્યો 101 ત્યાર પછી જુઓ 10101 10 10 1 તો હવે આમાં કંઈક સમજવાનું કંઈક અલગ આવે છે શું અલગ છે તમે જુઓ કેટલા એક કેટલા એકડા છે જુઓ આમાં 1 2 3 ત્રણ વખત 1 આવે છે તો આનો વર્ગ કરો ને તો જવાબ જો શું આવે 10 20 30 પછી પાછા ઉતરતામાં આવો 30 પછી તારા પાછો 20 ને 1 છેલ્લે 10 સાથે લખવાનો છેલ્લે 1 લખવાનો ત્રણ એકડા છે 1 2 3 તો શું કરો 10 20 30 સુધી જાઓ પછી પાછા ઊંડા વી જાઓ 20 ને પછી 1 અહીંયા જુઓ 1 2 3 4 4 વખત 1 આવે છે તો આનો વર્ગ કરો તો 4 વખત 1 આવતો હોવાથી મારે લખવું પડશે 10 20 30 40 40 સુધી જવાનું પછી પાછા ઊંડા વી રહેવાનું 40 ની આગળ આવશે 30 અને આગળ 20 અને આગળ 1 ખ્યાલ આવે છે હવે છે ને પેલું ઊંધું વિચારવાનું છે ઊંધું વર્ગ પહેલેથી આપી દીધો આપણે એનું વર્ગમૂળ કાઢવાનું છે કે આ સંખ્યા કોનો વર્ગ થાય તો આ સંખ્યા ક્યાં સુધી થાય તમે ચેક કરો 10 20 30 40 50 પછી પાછું ઉતારતા ક્રમમાં 40 30 20 ને મતલબ કે 50 સુધી મેક્સિમમ ગયા એટલે આ જે રકમ છે એ કોનો વર્ગ છે લખવાનું હોય તો મારે 5 એકડા લખવા પડશે બરાબર એટલે કે 10 એક વખત લખવાનું પહેલો એકડો આવ્યો 10 બીજી વાર લખું બીજો એકડો આવશે 10 ત્રીજી વાર 10 ચોથી વાર ચાર વાર આવી ગયા હવે પાંચમી વખત ખાલી એક જ પાડવાનો હે અને ઉપર એક લખવાનો છેલ્લે શૂન્ય નથી આવતું છે તો આપણે વિદ્યાર્થી મિત્રો પેટર્ન સમજી સમજીને જવાબ લખી રહ્યા છે પ્રશ્ન નંબર 4 પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર જે 6 છે એ પણ એ જ રીતનો પ્રશ્ન છે પેટર્ન સમજવાની છે દાખલાનો જવાબ લખવાનો પેટર્ન સમજો જો શું આપેલો છે 1 ત્યાર પછી અહીં 2 ક્રમિક સંખ્યાઓ છે જો પેટર્ન સમજો 1 છે પછી 2 છે ત્યાર પછી આ જગ્યામાં 2 છે તો તમે એવો લોજિક લગાવો કદાચ કે આ સંખ્યા અહીંયા પાછી લખવાની હોય તો એ લોજિક તમારે આ પેટર્નમાં નહીં ચાલશે જો ક્રમિક સંખ્યામાં અહીંયા 2 અહીંયા 3 તો જો આ સંખ્યામાં કહો તો અહીં 2 તો ડાયરેક્ટ અહીંયા પણ 2 તો ચેક કરો અહીંયા 3 તો ડાયરેક્ટ અહીંયા 3 નથી લખ્યું એટલે આ જગ્યા પર જે આંકડો લખાયેલો છે ને એ આંકડો માટે કોઈ ખાસ પ્રકારનું લોજિક વાપરીને લખેલો છે અને એ લોજિક એ છે કે આ જગ્યા પર 1 હોય આ જગ્યા પર 2 હોય તો તમારે આ બંને રકમનો ગુણાકાર કરવાનો 1 2 2 એકા શું થાય તો ભાઈ 2 એકા 2 થાય આ જગ્યા ઉપર 2 છે આ જગ્યા પર 3 છે શું કરો ગુણાકાર કરો 2 તાલી 6 ખબર પડી આ રકમ કેવી રીતે આવે છે પહેલી રકમ 3 હોય તો એના પછી ક્રમમાં આવનારી રકમ 4 હોય 3 4 ગુણાકાર કરો 3 6 12 થાય એટલે આ જગ્યા પર 12 એવી રીતે આ જગ્યા મારે ભરવાની છે તો ભરી દઈએ આ 4 છે આ 5 છે 4 5 20 થાય તો વિદ્યાર્થી મિત્રો આ જગ્યા પર મારે 20 નો વર્ગ કરવાનો વાર્તા પૂરી થાય પેટર્ન સમજી લો કે કામ આરામથી પતે 1 હોય તો 1 પછી 2 2 હોય તો 2 પછી 3 3 પછી 4 4 પછી 5 5 છે તો 5 પછી આવનારી સંખ્યા 6 જ હોવાની છે અને તમે ચેક પણ કરી લો 5 6 30 થઈ ગયો હજુ આગળ વધો 6 6 પછી 7 આવે લખેલા છે પણ હવે આના શું આવે તો ભાઈ 6 7 45 થાય તો આ જે તમારા માટે 45 નો વર્ગ લખવાનો આ ત્રણ સંખ્યાઓ તમારા ડિબગમાં ઉતરી જશે કે કઈ પેટર્નથી કામ કરી રહી છે બરાબર છે પહેલી સંખ્યા જે હોય તે ત્યાર પછી આવનારી ક્રમિક સંખ્યા લેવાની બે પછી ત્રણ અને જે ત્રીજી સંખ્યા લેવાની છે તે એનો વર્ગ લેવાનો છે
sorry, dia itu guna kata orang masa kini tadi cok, terus cok empat, cak macam bis, empat centris, cok sampai metalis. Hape bahan kini is equal to pochi dia sen ke awet cete. To e kai pernah bawa na kam kare kete lepa tu. Ah ini dia cek pak, dia kabar trom. Kromik sen ke, cok pochi sak, bar pochi tir, bis pochi e kuis, tris pochi e kotris. To e metalis pochi suan tu, kalau narang dia lagi sen ke, kue ketalis. Nobel, बोलो पैटर्न दिमाग में होता रहेगा तो जवाब लिखने का एकदम सिंपल एकदम इजी हो जाएगा। हर जो आपने आंसर दिया प्रश्न नंबर जो ये तो हमारा छह बहुत है जैसे प्रश्न नंबर सात तरफ चाहिए। प्रश्न नंबर सात में तुमने वो बिल्कुल जब बताओ मारा बोल सके नीचे आओ कि एक ही संख्या वापिस है इन्हें सर्वारा करो तो सर्वारा विद्यार्थी मित्रों तब लोग को मन में करवाना है व्यवस्था प्लीज सर्वारा डाको मत करो ना तब लोग दोस्तों सर्वारा करो ना एक नेत्र चार चार ने पांच नौ नौ ने सात सोल सोल ने नौ पच्चीस सर्वारा विद्या पच्चीस अंदर रखवा याद करो प्रयत्न करो ना नाचला मतलब क्या चैप्टर में जाए अपना अगर ना पार्ट बना वाला से देखा चलो जो रूप से समझे आसो के कोई पर पूर्ण वर्ग संख्या हुए ने यानी तुम्हें एक ही संख्या वाला सर्वारा सौ रुपए लग के सको एक ही सौ करवानो एक ही सौ करवानो अरे बद्दी एक ही संख्या हो ले वानो तुम्हें धारो के पहले त्रण एक ही संख्या लो छो अरे सर्वारो करो धारो के पहले त्रण संख्या एक ही सर्वारो करो तो तुमने जवाब में त्रण संख्या लिखी हो तो त्रण नो वर्ग मिले त्रण नो वर्ग मिले नौ मिले चेक करो वो तो करियो एक ने त्रण चार ने चार ने पांच नौ धारो के तुमने पहले चार एक ही संख्या लो छो चार तो तुमने जवाब में मिले चार नो वर्ग सर्वारो करो ऐसा ने जरूर ना चार नो वर्ग सोल थाय चेक करो वो तो करियो तो सर्वारो सोल પણ અત્યારે આપણો આ જે દાખલો છે એમાં ક્રમિક 1 થી શરૂ થતી 5 એકી સંખ્યાઓ છે તો આનો સરવાળો કરીશ મને 5 નો વર્ગ મળે 5 નો વર્ગ 25 થાય એટલે જવાબમાં ડાયરેક્ટ હું લખીશ 25 હું સરવાળો કરીને નહીં લખું કે તમને પણ એવું કામ ના મળે 25 એટલે કે 5 એકી સંખ્યા પર બરાબર છે હું તો કહી દઉં કે 5 સંખ્યા છે તો સરવાળો કરો 5 નો વર્ગ 25 હવે ચેક કરો કેટલી એકી સંખ્યાઓ છે એક થી શરૂ કરીને નંબર 2 દાખલામાં 1 2 3 4 5 6 7 આખી રકમ છે તમે ખાલી આ 5 નથી 5 પછી 9 વત્તા 11 પણ છે એટલે આ 5 પછી 6 7 8 9 અને 10 વિદ્યાર્થી મિત્રો 10 એકી સંખ્યાઓ છે તો આનો સરવાળો કરવા બેસવાનું નહીં સરવાળો મોટે આવી જશે 10 નો વર્ગ 100 થાય એટલે આનો સરવાળો પણ 100 એવી જ રીતે આ કેટલી એકી સંખ્યાઓ છે ગણીએ 19 સુધીમાં 10 સંખ્યાઓ આવી પાછું પહેલેથી નથી કરતો 1 2 3 4 5 6 7 8 9 10 આ 19 સુધીમાં 10 સંખ્યાઓ આવે એટલે આ 10 પછી આ 11 ની સંખ્યા આ 12 ની સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો 12 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય તો સરવાળો કરવાની બેસવાનો 12 નો વર્ગ જે આવતો હોય તો લખી દો 144 પ્રશ્ન નંબર 7 પણ કરો ધ્યાન રાખજો વિદ્યાર્થી આવો પ્રયત્ન કરવામાં પણ કરી ગયા છે ફરીથી આવે છે ફરીથી કરીએ હવે જે પ્રશ્ન નંબર 7 શીખ્યા ને એના જેવો પ્રશ્ન નંબર 8 પણ એના કરતા ઊંધી વાત કરશે ઊંધી વાત એટલે જો 5 સંખ્યાનો સરવાળો 25 તો ઊંધો શું આવશે ઊંધો એવો આવશે કે ભાઈ 25 એટલે કેટલી સંખ્યાનો સરવાળો તો ભાઈ 5 10 સંખ્યાનો સરવાળો 100 તો 100 એટલે 10 સંખ્યાનો સરવાળો 144 એટલે કે 12 સંખ્યાનો સરવાળો તો જો પ્રશ્ન નંબર 8 એક પ્રશ્ન પૂછેલો છે કે 49 જે છે એ 7 એકી સંખ્યાઓના સરવાળો સ્વરૂપે દર્શાવો તો 49 એટલે 7 નો વર્ગમૂળ થાય 49 નો વર્ગમૂળ 7 થાય એટલે આપણા દિમાગમાં આવશે કે 7 એકી સંખ્યાનો સરવાળો લખતા કેટલી વાર લાગે તો સરવાળો લખી લો પહેલી સંખ્યા 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 7 સુધી નથી લખવાનું 7 એકી સંખ્યાઓ લેવાની છે તો જો મેં કેટલી લીધી 1 2 3 4 5 સંખ્યા લીધી 5 પછી ના 9 છે 9 પછી 11 આ મારી 6 થી એકી સંખ્યા અને ત્યાર પછી 13 આ મારી 7 ની એકી સંખ્યા તમારે ચેક કરવું હોય તો કરી લો આનો સરવાળો 49 થાય આ ચતુ કામ કર્યું આ ઉલટો કામ છે અગ્નિ રીતે જો 121 11 નો વર્ગ છે એટલે આ 121 છે એ 11 એકી સંખ્યાઓના સરવાળા સ્વરૂપે લખી શકાય 11 સંખ્યાઓ કઈ કઈ ફટાફટ લખીએ પહેલી 7 તો 8 છે ને ભાઈ 1
वत्ता त्रण वत्ता पांच वत्ता सात वत्ता नौ वत्ता अग्यार वत्ता तेर सात संख्या वर तेर सुधी तेर पछी वारो आवे पंदर आठमी संख्या सत्तर नौमी संख्या ओगणीस दसमी संख्या ओगणीस पछी एकवीस अग्यारमी संख्या आ तमारो काम पूरु थशे 121 11 એટલે સંખ્યાના સરવાળા સ્વરૂપે કામ પતી બરાબર સિમ્પલ હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય 6.1 છે ને એનો સૌથી છેલ્લો પ્રશ્ન આપણે લઈએ છીએ તમને મજાની વાત હોય છે કે એ જે પ્રશ્ન નંબર છે ને પ્રશ્ન નંબર કયો લખવાનો હોય કે પ્રશ્ન નંબર 8 પ્રશ્ન નંબર 9 તો આપણે પ્રયત્ન કરવામાં સમજી ગયા સીધી ગાતે જ આવે છે सो प्रश्न पूछलो छे के 12 અને 13 12 નો વર્ગ કરો 13 નો વર્ગ કરો વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા અવતલા સ્વાધ્યાય છે તો યાદ કરો પ્રયત્ન કરવામાં દાખલા પડી ગયા એનું સૂત્ર જે છે તે પણ તમને આપી દીધું એક વાર ફરીથી આપું છું જોઈ લે સો આપણે યાદ રાખવાનું કે ભાઈ કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓ હોય પહેલી સંખ્યા ધારો કે n હોય તો બીજી સંખ્યા ક્રમમાં આવતી n વત્તા 1 ધારો કે તમે આ વિડિયો ના જોયો હોય ને આગળનો તો એક વખત આગળ જોઈ લેજો અને પછી પાછા તમે એને સમજાવવા દો તો વધારે આઈડિયા આવશે તો આગળનું શીખ્યા નથી ત્યારે તમે અહીં પહોંચી જાવ તો આઈડિયા નહીં ખ્યાલ રાખજો બરાબર છે ભાઈ બે સંખ્યાઓ ક્રમિકમાં પહેલી n અને બીજી n વત્તા 1 હોય બંનેનો તમે વર્ગ કરો તો એમની વચ્ચે આવતી ક્રમિક સોરી એમની વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યાઓ 2n જેટલી થાય યાદ કરો આ સૂત્ર આપણે આગળ આપેલું છે આ સૂત્ર પ્રમાણે કામ ચાલુ કરી દઈએ જો બે ક્રમિક સંખ્યા કઈ આપી 12 અને 13 એટલે કે પહેલી સંખ્યા કઈ તો પહેલી સંખ્યા એટલે n હોય કોઈ પણ x y z એટલે n ધારે લેશો તો n 12 તો બીજી કઈ તો ભાઈ બીજી n 1 એટલે કે 13 સવાલ છે કે આ બંનેની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે જવાબ લખીશું કે ભાઈ માટે તેમની વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યાઓ બરાબર 2 હોય 2 એટલે કે 2 અને n એટલે જે મારી પહેલી સંખ્યા હોય તે હું કહી દેવા n 12 છે તો પહેલી સંખ્યા n 12 નીકળા છે એટલે એની જગ્યા પર 12 મૂકો 12 2 24 થાય તો ભાઈ 12 અને 13 ના વર્ગની વચ્ચે 24 સંખ્યા હોય બરાબર છે જે પહેલી સંખ્યા હોય એના ડબલ કરી દેવા 2n પહેલી સંખ્યા જે હોય n એના બમણા કરી દો તમારો કામ પતી જાય એવી રીતે 25 26 હોય ને તો ભાઈ આ લોકોની વચ્ચે ટોટલ 25 આ ડબલ કરો 50 સંખ્યાઓ આવે જવાબ આ કે ગલતમાં કે ભાઈ પહેલી સંખ્યા બરાબર n બરાબર 25 બીજી સંખ્યા બરાબર n વત્તા 1 એટલે કે 25 માં 1 ઉમેરો 26 તો ભાઈ એમની વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યા એટલે કે 2 એમ એમાં 2 ની કિંમત 2 મૂકવાની અને n ની કિંમત 25 તો 25 2 50 આવા દાખલા ઘણી ગયા છે પાછા આવે છે તો પણ મેં ગણાવ્યો છે બે દાખલા તમારે ત્યાં કરવાના છે આનો જવાબ પણ મોડે આવે 9 નો ડબલ કરો 198 થાય આનો જવાબ 198 થાય જવાબ લખવાનો આવી રીતે કે ભાઈ અહીં પહેલી સંખ્યા n બરાબર 99 99 કરતા 94 ની લખતા 94 ખાવાનું પહેલી સંખ્યા n બરાબર 99 બરાબર છે બીજી સંખ્યા n વત્તા 1 એટલે કે 100 99 માં 1 ઉમેરો 100 તો ભાઈ એ બંનેની વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યાઓ 2n 2 એટલે કે 2 લખવાનું n એટલે કે 99 લખો 99 નો ડબલ કરો 198 થાય ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો સ્વાધ્યાય 6.1 અહીંયા કમ્પ્લીટ થાય છે તમે આ વસ્તુ જોઈ લો આમાં જેટલા પણ મેં હોમવર્ક દાખલા લખેલા છે એ વિદ્યાર્થી મિત્રો તમારે જાતે લખવાના જાતે ગણવાના છે મેં તમને આમ તો વિડિયોમાં સમજાવી દીધું લખવાનું કેવી રીતે છે ઓકે